ન્યૂઝ 18 ગુજરાતીએ જે આશંકા વ્યક્ત કરી હતી આખરે તેવું જ થયું. ભારે રસાકસી પછી મધ્યપ્રદેશમાં આખરની સ્થિતિ મધ્યમ જ રહી. એક પણ પક્ષને બહુમતી ના મળી, ના ભાજપને ના કોંગ્રેસને. સરકાર રચવામાં અન્ય પક્ષો પર તમામ દારોમદાર છે. કોંગ્રેસે સરકાર રચવાનો દાવો તો કર્યો છે, ત્યારે આ સ્થિતિમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ કિંગ મેકર બની રહેશે. મધ્યપ્રદેશમાં મધ્યમ સ્થિતિ, એક પણ પક્ષને બહુમતી નહીં, અન્ય પક્ષો પર દારોમદાર. આનંદીબેન બનશે કિંગ મેકર. મધ્યપ્રદેશ વિધાનસભાના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા મળી. લીડમાં ક્યારેક ભાજપની બેઠક વધતી તો ક્યારેક કોંગ્રેસની, તો ક્યારેક બંને 50-50માં જોવા મળતા. જો કે આખરના પરિણામો પણ એવા જ આવ્યા, એક પણ પક્ષને બહુમતી ન મળી. આ સ્થિતિમાં હવે રાજ્યપાલ આનંદીબેન પટેલ બનશે કિંગ મેકર. કોઈ એક પક્ષને બહુમતી ન મળે તો સરકાર રચવાની પરિસ્થિતિમાં વધુ એકવાર ગુજરાતી રાજ્યપાલની પરીક્ષા છે, એટલે કે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશમાં કિંગ મેકર બની રહેશે. પહેલા કર્ણાટકમાં વજુભાઈ વાળાની પરીક્ષા થઈ ચૂકી છે. રાજકીય કટોકટી વચ્ચે સરકાર રચવામાં વજુભાઈ વાળાની મહત્વની ભૂમિકા રહી હતી. તો મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ આગળ હોવાથી તેણે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. જો કે આવી સ્થિતિમાં ભાજપ પણ ખેલ પાડી શકે છે, જેમાં તેની માસ્ટરી પણ છે. હવે જોવાનું એ રહે છે કે અન્ય પક્ષો કોની સાથે જાય છે. રાજ્યપાલ કયા પક્ષને સરકાર રચવાની પહેલા તક આપે છે તે પણ મહત્વનું છે. સમગ્ર પ્રક્રિયામાં રાજ્યપાલની થઈ જશે પરીક્ષા, એટલે કે રાજ્યમાં સરકાર બનવાનો સંપૂર્ણ દારોમદાર રાજ્યપાલ અને અન્ય પક્ષો પર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.